વાત કરીએ તહેવારો ટાણે જ હવે પાલિકાના હંગામી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. વડોદરા મનપા બહાર 500થી વધુ હંગામી કર્મીઓ ધરણા પર ઉતર્યા હતા. વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું છતાં કાયમી ન કરતા તેમણે વિરોધ કર્યો હતો. દિવાળી અગાઉ જ પાલિકાનો નાક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આંદોલન ન સમેટાય તો ગંદકી વધવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ગંદકી વધતા રોગચાળો વકરે તેવી સંભાવના છે. કૃણાલ શર્મા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, જે રીતે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા એસસી એસટી કર્મચારી મહાસંઘના 1000થી વધુ કર્મચારીઓ હાલ અહીંયા હડતાળ ઉપર છે. લગભગ 10 વર્ષ 15 વર્ષ 30 વર્ષથી અહીંયા જે હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ પોતાને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગણી છે કે તેઓને કાયમી કરવામાં આવે અને જો કાયમી ન કરવામાં આવે તો અહીંયા આ આંદોલન યથાવત રહેશે. ભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા કામ કરો છો? હું 18 વર્ષથી કરું છું. એફસીમાં લેટર પણ મારી પાસે 18 વર્ષનો પણ છે, 18 વર્ષનો કાયમ. ને જેટલા બી તકલીફ પડે છે બોરડા સ્થિતિમાં, અમે 10 વર્ષે કોરોનામાં છે, આપટી કોઈ બી આપટીમાં અમે મહેનત કરી છે. આ બોરડા શહેરમાં, સુરતમાં ભરતી કરી છે, અમદાવાદમાં ભરતી કરી છે, અહીં કેમ કાયમ નથી કરતા? તમારું જ્યાં સુધી સાંભળે નહી ત્યાં સુધી તમે જોડાવો નહી? અમે તો ફૂલ સપોર્ટ મહેનત કરીશું, કાયમ ના થાય ત્યાં સુધી. કાયમ ના થાય ત્યાં સુધી અહીંયા વિરોધ કરવામાં આવશે, આંદોલન અહીંયા કરવામાં આવશે. અહીંયા અગ્રણી સાથે વાત કરીએ, કેટલા લોકો કર્મચારીઓ એવા છે કે જે અહીંયા હંગામી છે, કેટલા વર્ષથી કામ કરે? છેલ્લા 14-15 વર્ષથી અહીંયા આગળ કોર્પોરેશનમાં એક જ જગ્યાએ આ તમામ કર્મચારીઓ હંગામી ધોરણે કોન્ટ્રાક્ટની ઉપર કામગીરી કરી રહ્યા છે. કે જેવી કે વિશ્વની મહામારી હતી, કોરોના જેવી મહામારીમાં બી આ જ કર્મચારીઓએ આ લોકોને સાથ સરકાર આપ્યો હતો. તેમ છતાં અગ્રણી અશ્વિન સોલંકી પણ અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરીએ. અશ્વિનભાઈ, આ કર્મચારીઓ આજે હડતાળ પર છે, કેટલા સમય સુધી આંદોલનની શરૂઆત, હડતાળની શરૂઆત શું કહે છે? છેલ્લા કેટલા દિવસથી કમિશનર શ્રીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. અમારો કોઈ એવો ઈરાદો નથી કે વડોદરા મહાનગરપાલિકાના નાગરિકો કોઈપણ રીતે હેરાન થાય, એટલા માટે અમે તબક્કાવાર ધરણા પણ કર્યા છે. અને હવે એ નહીં સાંભળતા અમે આ હડતાલનું એલાન કર્યું છે. હજી પણ અમારો એવો કોઈ ધ્યેય નથી કે અમારો કોઈ એવો ખરાબ ઉદ્દેશ્ય નથી કે વડોદરા મહાનગરપાલિકાના નાગરિકો હેરાન થાય. પણ આ કમિશનર શ્રી આ ઉશ્કેરી અને અમને સામૂહિક બધી હડતાલ પડે એ તરફ અમને લઈ જઈ રહ્યા છે.